નમસ્કાર, ધર્મેન્દ્ર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું ચિત્રા. અત્યારના મહત્વપૂર્ણ સમાચારોની વાત કરીએ તો અલ્પેશ કથિરિયાને અમદાવાદ રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટ તરફથી જામીન તેના મંજૂર કરવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં જે રાજદ્રોહનો કેસ લાગ્યો હતો તે સમગ્ર મામલે અલ્પેશ કથિરિયાને જામીન મળ્યા છે અને મંજૂર કર્યા છે હાઈકોર્ટે. અલ્પેશની એફઆઈઆરમાં એક જ નામ છે, એક જ એફઆઈઆર છે અમારા બધાની. એટલે એ વખતે કદાચ અલ્પેશની ધરપકડ નથી કરી તો એ પછી હમણાં અલ્પેશની ધરપકડ થઈ. એટલે જે સંદર્ભ ટાંકવામાં આવ્યો છે કદાચ કે ભાઈ જે આરોપીઓને પહેલા જામીન મળ્યા છે એ જ સંદર્ભમાં એને પણ જામીન આપવા જોઈએ, એના વકીલ તરફથી એવી દલીલ પણ કરવામાં આવી છે. એના હિસાબે અલ્પેશને જામીન મળ્યા છે. એટલે ખરેખર આ એક કાયદાકીય પ્રક્રિયા છે અને અમે કોઈ અલ્પેશ હોય કે કોઈ પણ અમે કોઈ એવા દેશ વિરોધી કૃત્ય નથી કર્યા. એટલે કોર્ટે ખરેખર જે જામીન અરજી ગ્રાહ્ય રાખી છે એટલે કોર્ટને અમે આભાર માનીએ છીએ અને ફરીથી પાટીદાર સમાજના હિતમાં અમે સાથે મળી અને સમાજને કંઈ મળે મહારાષ્ટ્ર પેટર્ન પ્રમાણે એના માટે અમે પ્રયત્ન કરીએ. ચિરાગભાઈ, તમે કહો છો કે અમે કોઈ એવો કાર્ય નથી કર્યો, તમે ભાજપના નેતા છો, તમે સરકારમાં પણ એવી રજૂઆત કરશો કે સરકારે નરમ વલણ અપનાવવું જોઈએ? સરકારે નરમ વલણ અપનાવીને 300 થી વધારે કેસો પાછા ખેંચ્યા છે અને અમારો જે કેસ છે દેશદ્રોહનો એ સંદર્ભમાં એ કેસો ટાંકેલા છે કે આ કેસો બધા બન્યા છે, આખા ગુજરાત બનાવે એના હિસાબે આ કેસ કરવામાં આવ્યો છે. એટલે સરકારનું વલણ નરમ જ છે અને સરકાર હંમેશા કોઈ પણ સમાજ હોય, પાટીદાર સમાજ હોય કે ગુજરાતનો કોઈ પણ સમાજ હોય, જ્યારે એ સમાજની માંગ હોય એના માટે સરકાર હંમેશા પોઝિટિવ વલણ છે. સમાજ આજે સરકાર ખેડૂતોને પણ આપવા માટે, ટેકાના ભાવ આપવા માટે, નર્મદાનું પાણી આપવા માટે પોઝિટિવ છે અને સરકાર હંમેશા, અમે સરકાર એટલે માય બાપ હોય કોઈ પણ પ્રજાની અને પ્રજાનું હિત થતું એમાં. તો અહીં આપણે જણાવી દઈએ કે અલ્પેશ કથિરિયાને જામીન મળ્યા બાદ ચિરાગ પટેલે અહીં પોતાની પ્રતિક્રિયા આપી અને તેઓ કહી રહ્યા છે કે કોર્ટનો તેઓ આભાર વ્યક્ત કરે છે.